ડીસામાં આજે નાયબ કલેક્ટરે પોતે જ કેન્દ્ર સરકારથી ઉપર જવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના પ્રયાસને લઈ આજે ડીસામાં મોટાભાગના તમામ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર વિગત, તેના ઉપર જુઓ અમારો આ અહેવાલ. ડીસામાં આજે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકે મોટો વિવાદ સર્જી દીધો છે. ડીસા શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે આજે ડીસાના વિવિધ વેપારી એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીસાના નાયબ કલેક્ટરે કેન્દ્ર સરકારની ગાઈડલાઇનથી ઉપર જઈને ઉત્તર ગુજરાતના વેપારી મથકને લોકડાઉન કરવાનો પ્રયાસ કર્યો છે. આજની બેઠકમાં ડીસાના કેટલાક વેપારીઓએ સમગ્ર ડીસા શહેરનો અવાજ બનવાનો પ્રયાસ કરીને ડીસામાં વેપારી પેઢીઓને સવારના 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણય નાયબ કલેક્ટરની હાજરીમાં કર્યો હોવા છતાં નાયબ કલેક્ટરે આ બાબતે સરકારની અનલોકની ગાઈડલાઇન મુજબ આ વેપારીઓને સમજાવવાના બદલે સંમતિ આપી દીધી હતી, જે ગેરબંધારણીય છે. સરકાર એક તરફ 2 માસથી લોકડાઉન દેશને ખોલવા માટે ગાઈડલાઇન બહાર પાડીને ધંધા રોજગારને પુનઃ ધબકતા કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ડીસાના નાયબ કલેક્ટર હિરેન પટેલ અને મામલતદાર એજે પારગીએ આજે બેઠક બોલાવીને ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરને ફરી લોકડાઉન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. આજની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયને લઈ ડીસાના લગભગ બધા જ વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. અમે શહેરમાં 2 માસ બાદ પોતાના ધંધા રોજગાર ફરી શરૂ કરનાર વેપારીઓનો સંપર્ક કર્યો ત્યારે આ તમામ વેપારીઓએ આ નિર્ણયને લઈ તેમની વ્યથા રજૂ કરી હતી. 2 માસ બાદ ફરી પોતાના રોજગાર શરૂ કરનાર વેપારીઓને હવે લાગી રહ્યું છે કે સ્થાનિક નાયબ કલેક્ટર દ્વારા લેવાયેલો આ નિર્ણય તેમને બેઠા કરવાના બદલે બરબાદ કરી મૂકશે. મારે હેર સલૂનની દુકાન છે. લોકડાઉન હોવાને કારણે અમારા ધંધા રોજગાર 2.5 મહિનાથી બંધ હતા. સરકારે અમને છૂટછાટ આપી હતી અને નીતિ નિયમોના પાલન કરીને અમે અમારો ધંધો રોજગાર ચલાવીએ છીએ, ત્યારે આજે અમને જાણવા મળતા કે ડીસાના નાયબ કલેક્ટર સાહેબે આવતીકાલથી સવારના 8થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા, ત્યારબાદ બંધ કરી દેવા. ત્યારે ડીસામાં ગરમી હોવાને કારણે અમારા ધંધા રોજગાર હોતા નથી. સાંજના સમયે ગ્રાહકો આવતા હોય છે. સરકારે અમને 4 વાગ્યા પછી ધંધા બંધ કરવાનું કીધું, તો સામે ચોમાસું આવે છે તો અમારે ખાવું શું, કમાશું તો ખાશું ને. આજે જે ગુજરાતના અંદર કોરોનાનો જે કેસ આખા ભારત દેશમાં આવ્યો અને ગુજરાતના અંદરથી જો અમે ડીસા બનાસકાંઠા ડીસાના અંદર જે આ પાનનો ગલ્લો ચલાવીએ છીએ, પાનના ગલ્લામાં 2.5 મહિના સુધી અમે ઘરે બેઠા 2.5 મહિના, અને હવે પણ થોડી સરકારે જે છૂટ આપી હતી, વચ્ચે પણ જે સરકારે 4 વાગ્યા સુધીનો સમય કર્યો હતો ડીસા નગરપાલિકાએ, એના પછી પણ 1 દિવસ બંધ 1 દિવસ ચાલુ પણ રાખ્યું હતું, એના પછી 7 વાગ્યાનો જે સરકારે નિયમ લીધો છે કે હવે 1 મહિનો 7 સવારે 7 થી 7 સુધી ખુલ્લી રહેશે, પણ આજના જે જણાવવાનું કારણ એવું લાગે છે કે ડીસા નગર શહેરના અંદર જે વહીવટવાળા અને જે કર્મચારીઓ અને નાયબ મામલતદાર સાહેબે જે આજે મામલતદારના અંદર મિટિંગ બોલાવી ને એવું કીધું છે કે હવે તમારો સમય 4 વાગ્યા સુધી રહેશે, પણ અમારે હવે ખાવાનું શું, 2.5 મહિના ઘરે બેસી રહ્યા, હવે અમારા છોકરાઓને જે ખવડાવવાનું હોય ઘરે જો ખાવા માટે અત્યારે અમારે એકદમ બહુ ઉપાધિ થઈ ગઈ છે, અને ડીસામાં જે 4 વાગ્યાનો સમય કર્યો છે તો હવે અમે 2.5 મહિના બેસી રહ્યા, હવે આગળ ચોમાસો આવી રહ્યો છે તો ચોમાસાના અંદર અમે પણ શું ખાશું, હવે આના માટેનો જે આજે રહે છે વ્યવહાર કે 4 વાગ્યા સુધી એનો સમય થોડો વધારીને અત્યારે હવે 7 વાગ્યાનો હતો એ જ રાખે તો અમે કોઈ પણ જે ગલ્લા પાન મસાલામાં કોઈ કમાવાનું હોતું નથી. અમે આખો દિવસ રોજની કેટલો વાપરો 100-200-300 રૂપિયા કમાઈને ઘરે જતા હતા, એ પણ હવે હવે એમ કહે છે કે 4 વાગે જતા રહેજો તો અમે ખાશું શું, પાન મસાલામાં શું કમાવાનું હોય છે. નાયબ કલેક્ટર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈ ડીસાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ડીસામાં જે રીતે નાયબ કલેક્ટર દ્વારા શહેરના કેટલાક વેપારીઓને રાખીને જે નિર્ણય લેવામાં આવે છે તે ખૂબ જ ખતરનાક નિર્ણય સાબિત થઈ શકે તેમ છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 માસથી લોકડાઉન હોવાના લીધે ધંધા રોજગાર પડી ભાગ્યા છે, અને હવે ફરી ધંધા રોજગારને પાટે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને તેને પણ કેટલાક અણસમજુ લોકો પોતાની જાતે જ નિર્ણય લઈને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીસામાં કોરોનાના સંક્રમણને અટકાવવામાં લેવાયેલો આ નિર્ણય કોરોનાને અટકાવવાના બદલે વધારશે, કારણ કે ડીસામાં જે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે તે લોકોને જો ઓછો સમય મળશે તો ભીડભાડ વધી જશે અને તેનાથી કોરોનાનું સંક્રમણ પણ વધુ ગંભીર બની શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને લઈ હવે વહીવટીતંત્ર પણ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયું છે, અને આજે વહીવટીતંત્રે એક એવો નિર્ણય લીધો છે કે જે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખવામાં આવશે. આ નિર્ણયને લઈ ડીસાના વેપારીઓ ખપા જોવા મળી રહ્યા છે.
અને સરકારના અને વહીવટી અધિકારી દ્વારા લેવાયેલા નિર્ણયનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે આવા જ એક ડીસાના આગેવાન વેપારી છે કે જે આ નિર્ણયને લઈ નાખુશ જોવા મળી રહ્યા છે. તો શું છે તેમના આ નિર્ણયને લઈ પ્રતિભાવો આપણે એમને મળીએ અને જાણીએ. જે બધું વાત કરવામાં આવે આજે જે એસડીએમ કચેરીમાંથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવામાં આવશે અને ત્યારબાદ લોકડાઉનનો અમલ કરાવવામાં આવશે. આ કેટલો વ્યાજબી છે અને તમારા મતે આને શું કહેવા તમે માગો છો? 8 થી 4 વાગ્યાનો જે ટાઈમ છે એ ટાઈમની અંદર ડીસાની અંદર એવરેજ 12 થી ખરીદી કરવા આવતા અને ડીસા નગરના જે લોકો છે એની અંદર કમસે કમ મારા હિસાબે 50 થી 60 હજાર માણસો ડીસામાં પર ડે આવે છે. હવે 50 થી 60 હજાર માણસો જે આવે છે એ લોકોને સમયગાળો ઓછો હોય તો સોશિયલ ડિસ્ટન્સ જળવાશે કે સમયગાળો પૂરતો હોય તો જળવાશે. હવે આ લોકોને રાત્રે વિચાર આવે, સવારે મિટિંગ કરે, અમને દુકાનદારની તો પોઝિશન એવી છે કે સવારે શટર ખુલે ત્યારે એને ખબર પડે કે હવે કેટલા કલાક મારે કામ કરવાનું છે. હવે આ રીતે જો કરશે તો એક તો આજુબાજુના ગામડામાંથી બહુ મુશ્કેલીથી પબ્લિક હવે થોડી ઘણી આવતી જતી થઈ છે ડીસાની અંદર. એ લોકોને શાંતિથી પોતાનું કામ કરવા દે, જે લોકોને નાના મોટી ખરીદી કરવી છે એમને આવવા દે. અત્યારે કોરોના કરતાં પણ મારા હિસાબે ભયંકર ખતરનાક પોઝિશન વેપારીઓને કોરોના થઈ ગયો છે, વેપાર ધંધાને કોરોના લાગી ગયો છે. હવે એમાંથી થોડું ઘણું અમારું કામ ચાલે, અમે લોકો બી 2 પૈસા કમાઈને અમારા ત્યાં જે રોજીરોટી રળવા આવતા લોકો છે એમનું પણ અમે પૂરું કરી શકીએ. અમારી પોઝિશન નથી કે અમે અમારા સ્ટાફના કોઈ માણસો છે એ લોકોને છૂટા કરીએ, એ લોકોની મજબૂરી બી અમે સમજીએ છીએ. અમે અમારે અમારું ચલાવવું છે, એ લોકોનું ઘર બી ચલાવવું છે અને અમે બિલકુલ અમારા નીતિ નિયમ ધારા ધોરણ મુજબ અમે લોકો અમારો વેપાર કરીએ છીએ. સરકારને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સુખ શાંતિથી બધાને પોતાનું કામ કરવા દે. આજની આ બેઠકની અંદર કેટલાક વેપારી એસોસિએશનના આગેવાનો પણ હાજર હતા, તો એમને કેમ વિરોધ ના ઉઠાવ્યો? મને તો ક્યારે, હું ડીસાનો મોટામાં મોટો કાપડનો વેપારી છું, એસોસિએશન કયું છે, એસોસિએશનના માણસો કોણ છે, એમને કોણ બોલાવે છે, અમને તો આજ દાડા સુધી કોઈ મિટિંગમાં ક્યારે બોલાયા નથી. અને એસોસિએશનના પ્રમુખ કોણ છે એની પણ અમને તો ખબર નથી. કોણ ત્યાં જાય છે અને કોણ ડિસિઝન લે છે ખબર નથી. જે ડિસિઝન લે પોલીસને સૂચના કરવામાં આવે અને જે સૂચના મુજબ પોલીસ પછી પોતાની કામગીરી કરે અને એ કામગીરી સરકારના જે ધારાધોરણ મુજબ અમને લોકોને કહે કે ભાઈ બંધ કરો, અમે બંધ કરીને અમારા ઘરે જઈએ. છેલ્લા 2 માસથી જે લોકડાઉન આપેલું હતું તેના કારણે વેપાર ધંધા ઉપર કેવી અસર પડી હતી અને અત્યારે જે અનલોક 1.0 ની જાહેરાત બાદ વેપાર ધંધાની અસર કેવી જોવા મળી રહી હતી? પ્રથમ 5 દિવસ તો અમે લોકો સમજો કે આટલો મોટો શોરૂમ લઈને બેસવા હોવા છતાં અમે લોકો 3-3, 4-4 કલાકે બોણી કરી છે. એના પછી અમે લોકો રાહ જોઈએ. અમારા ત્યાં જે રેગ્યુલર આવતા જતા ગ્રાહક છે એમને ટેલિફોન કરીને સમાચાર આપીએ કે ભાઈ અમે અમારા વેપાર ધંધા ચાલુ કર્યા છે, તમારે કંઈ જરૂરિયાતો તો અમારા ત્યાં આવજો. આ કોઈ રાશન પાણી કે કરિયાણાની દુકાન તો છે નહીં કે પબ્લિકને રોજ જરૂર પડે. કાપડનો ધંધો છે, જ્યારે જેને જરૂર પડશે એ મુજબ એ લોકો આવશે. તો અમે અમારા ગ્રાહકોને અમારા સેણ સંબંધીઓને વિનંતી કરી સોશિયલ મીડિયામાં અમે એક્ટિવ થયા. હવે થોડી ઘણી ચહલ પહલ ચાલુ થઈ છે અને આ નવું લોકડાઉન આવે, સમયગાળો ઓછો રહેશે, અમે આગળ બી 2 મહિનાની 3-2.5 મહિનાની મુસીબત ઝીલીને બેઠા છીએ. હવે અમારે પણ બહુ ભયંકર મુસીબતને ખરાબ પરિસ્થિતિમાં અમારા માટે પણ નિર્માણ થશે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે જે કંઈ છે એઝ ઇટ ઇઝ રાખો, થોડો કલાક કલાક સમયનો વધારો કરો, સમય ઘટાડો નહીં. આજે જે લેવાયેલો નિર્ણય છે એ બાબતે તમે શું કહેવા માગો છો? શું કોઈના પ્રેશરમાં કે કોઈ રાજકીય દબાણમાં લેવામાં આવ્યો હોય તેવું નથી લાગતું? હવે નિર્ણય તો આ લોકો કેવી રીતે લે છે આજ દાડા સુધી અમને ખબર પડી નથી, પણ મને કોઈ આજુબાજુમાંથી સમાચાર મળ્યા કે ભાઈ આટલા બધા એસોસિએશન ભેગા થઈને એ લોકોએ ડિસિઝન લીધું. એસોસિએશન કોણ છે, કયો એસોસિએશનનો પ્રમુખ છે, કોઈને કોઈ ખબર નથી. હું આટલો મોટો કાપડનો વેપારી છું, મને ક્યારે કોઈ એસોસિએશનની મિટિંગ બો કે ક્યારે કોઈ જગ્યાએ મને ક્યાંય બોલાયો નથી. તો આ હતા ડીસાના આગેવાન વેપારી એવા અમૃતભાઈ કચ્છવા કે જેમનું કહેવાનું છે કે સરકાર દ્વારા જે લોકડાઉન અનલોકની જાહેરાત કર્યા બાદ ડીસામાં જે રીતે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને તંત્ર દ્વારા સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટેની જ છૂટ આપવામાં આવી રહી છે, તે આગામી સમયમાં ડીસાના ધંધા રોજગાર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેમણે વહીવટીતંત્ર ઉપર પણ આક્ષેપ કર્યા છે કે જે બેઠકની અંદર વહીવટીતંત્ર વેપારી આગેવાનોને બોલાવે છે તે વેપારી આગેવાનો કોણ હોય છે તે જ કોઈને ખબર નથી હોતી. ત્યારે ખરેખર આજે જે ડીસાના નાયબ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે ગામના હિતમાં તો નહીં પરંતુ અહિત જેવો નિર્ણય કહી શકાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. આજની બેઠક સરકારી કચેરીમાં અને સરકારી અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી, એટલે કે આ બેઠકમાં જે નિર્ણય લેવાય તેના માટે સંપૂર્ણપણે જવાબદાર અધ્યક્ષ અધિકારી જ કહેવાય.
ત્યારે આજની આ બેઠકમાં અધ્યક્ષ ડીસાના નાયબ કલેક્ટર હોય અને તેમની હાજરીમાં આ નિર્ણય વેપારીઓ ભલે સ્વેચ્છાએ લઈ રહ્યા હોય ત્યારે આ નિર્ણય સરકારની અનલોકની ગાઈડલાઈનની વિરુદ્ધમાં હોવાના લીધે સ્થાનિક નાયબ કલેક્ટરે આ વેપારીઓને સમજાવવો જોઈએ, નહીં કે પોતાની સંમતિ આપવી જોઈએ. ત્યારે આ અનલોકની ગાઈડલાઈનનો ભંગ પાછળ જવાબદાર સ્થાનિક કલેક્ટર જ કહેવાય. જે રીતે સરકારે લોકડાઉનની ગાઈડલાઈન બહાર પાડી હતી અને તેનું પાલન કરવામાં આવી રહ્યું હતું, તેવી જ રીતે સ્થાનિક નાયબ કલેક્ટર દ્વારા અનલોકની ગાઈડલાઈનનું પણ પાલન કરાવવું જોઈએ અને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પણ મોટા બનવાની કોશિશ ન કરવી જોઈએ. અત્યારે જો નાયબ કલેક્ટરે પોતાની જવાબદારી સારી રીતે જ નિભાવી હોત તો ડીસા શહેરમાં આટલા પોઝિટિવ કેસ ના નોંધાતા. ખાસ કરીને ડીસામાં જે કેસોનું પ્રમાણ વધ્યું છે એને ધ્યાને લઈ અને વિવિધ એસોસિએશનો સાથે આજે મિટિંગ થઈ છે, એમાં એસોસિએશનને બધાને ખાસ કરીને જે વિનંતી થઈ છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો સતત ઉપયોગ થયા રાખે એ ખાસ જરૂરી છે. સાથે જ્યારે કોઈ પણ કસ્ટમર કોઈ ગ્રાહક તરીકે કોઈ દુકાનમાં માલ લેવા આવે ત્યારે અચૂકપણે માસ્ક પહેરીને જ આવે એ પ્રકારે સૂચનાઓ પણ થઈ છે અને ખાસ કરીને માર્ગદર્શન પણ અપાયું છે. વધુમાં એસોસિએશને સામેથી બધા સૌ સંકલન કરી અને 4 વાગ્યા સુધીમાં એ લોકો કામ નિપટાવી લે એ મુજબની વ્યવસ્થા એ લોકો ગોઠવી રહ્યા છે, જેથી બિનજરૂરી લોકો વધારાના સમયમાં બહાર ન નીકળે એવી મારી સૌ ડીસા નગરવાસીઓને અપીલ છે. સરકારના નિયમ વિરુદ્ધ આજે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી નાયબ કલેક્ટરને ફરક પડે કે ન પડે, પરંતુ કોરોના સામેની લડાઈમાં સતત સક્રિય રહેલી સરકારની છબી ચોક્કસ ખરડાઈ રહી છે. ત્યારે આ બાબતે સરકારના જ પ્રતિનિધિ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા માટે સરકાર દ્વારા કોઈ જ ફરજ પાડવામાં આવી નથી અને લોકો સરકારની ગાઈડલાઈન મુજબ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી શકે છે. અત્યારનો સમય કોરોના સામે સતર્ક બનવાનો છે, નહીં કે ભયભીત થવાનો. બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવા માટે આજે ડીસાના નાયબ કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીસામાં આવતીકાલથી સવારના 8 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે અને ત્યારબાદ લોકડાઉનનો અમલ કરવામાં આવશે. નાયબ કલેક્ટરના આ નિર્ણયને લઈ અત્યારે ડીસા શહેરમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ નિર્ણય કેટલો યોગ્ય છે અને કેટલો અયોગ્ય છે તે બાબતે આપણે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળીને મળી અને ચર્ચા કરીએ. જે આજે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય કેટલો યોગ્ય છે અને આ નિર્ણયને લઈ અત્યારે ગામમાં પણ નારાજગી જોવા મળી રહી છે. અમે વેપારીઓના પણ સંપર્ક કર્યા, તેમણે પણ કહ્યું કે આ નિર્ણય યોગ્ય નથી. 2 મહિનાના લોકડાઉન બાદ અત્યારે જે એમના ધંધા રોજગારને સજીવન કરવાની એક તક મળી છે આ નિર્ણયના કારણે તે પણ પડી ભાગશે. તો તમારું શું કહેવાનું થાય છે આ બાબતે? પહેલાં તો આપના નોલેજ માટે એક વાત કરું કે ડીસા પ્રાંત અધિકારીશ્રીએ આજે જે બેઠક બોલાવી એ સમયના બદલાવ માટે બોલાવવામાં નથી આવી. જે રીતે ડીસા શહેરમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ આવ્યા, આજે એક કેસ આવ્યો, તો આ બાબતે વેપારીઓને બોલાવીને વેપારીઓને સમજણ આપવાની કોશિશ કરી. સરકારની જે ગાઈડલાઈન છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સેનિટાઈઝનો ઉપયોગ કરાવવો, માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, આ બધી બાબતોની ચર્ચા કરવા માટે જ આજની બેઠક થઈ હતી. હા, એસોસિએશનના કેટલાક વેપારીઓ ત્યાં આવ્યા હતા, પણ એ વેપારીઓ અંદરોઅંદર જે નક્કી કર્યું હોય એમનો વિષય છે. પણ સરકારે તો, સેન્ટ્રલ ગવર્મેન્ટે અને રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરેલું જ છે કે કોઈપણ દુકાનદાર જે કન્ટોનમેન્ટ એરિયામાં ના આવતી હોય એ બધી જ દુકાનો સવારે 5 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે. એમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો અને એ બદલાવ કરવા માટેની એસડીએમ કચેરી આજે કોઈ બેઠક પણ નહોતી. સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ કોરોનાથી સાવધાન રહેવાનું કીધું છે. કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી અને આપણે આપણો ધંધો કરીએ, પણ સાથે સાથે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ કોરોનાનો વ્યાપ વધારે ના વધે અને કોરોનાથી આપણો અથવા આપણા પરિવારનું રક્ષણ થાય એના માટે આપણે સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરીએ, આપણે વધારે કસ્ટમરને ભેગા ના કરીએ. સરકારને પણ ધ્યાનમાં છે કે જે નાના નાના દુકાનદારો છે, જેમ કે મીઠાઈઓવાળા છે, નાઈ સમાજ છે, જે લોકો સલૂન ધરાવે છે, નાના નાના લારી ગલ્લાવાળા છે,
કેટલાક કરિયાણાવાળા અને મોટા દુકાનદારોને કદાચ આ બાબતમાં ફરક પડે કે ન પડે, પણ સરકારના ધ્યાનમાં આવ્યું છે કે બે મહિનાના લોકડાઉન દરમિયાન કેટલાક નાના લોકોને સરકારને પૂરું કરવાની જવાબદારી જ્યારે થઈ છે ત્યારે એ લોકો બધા પોતાની રીતે ધંધો કરે એ માટે આ પરિપત્ર બહુ સ્પષ્ટ છે. અને મેં પોતે ડીસાના એસડીએમ શ્રી સાથે આ બાબતે વાત કરી હતી, એમને પણ સ્પષ્ટ વાત કરી છે કે આપણે માત્ર ને માત્ર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સરકારના પરિપત્ર પ્રમાણે આપણે લોકોને સમજ આપવા માટેની જ બેઠક બોલાવી છે, બાકી કોઈ સમયનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હા, કોઈ વેપારી પોતાની મરજીથી દુકાન બંધ કરવા ઈચ્છે તો એ એનો વિષય છે, દુકાન ચાલુ રાખવી ઈચ્છે તો સરકારનો આ બાબતમાં કોઈ બાદ નથી, એ હું તમને આજે આ આપના માધ્યમ દ્વારા ખુલાસો કરવા માંગુ છું. ખાસ કરીને વાત કરીએ તો ડીસાની અંદર અત્યારે એક પ્રકારની રૂમર્સ ચાલી રહી છે કે આજની બેઠકની અંદર સવારના 8 થી સાંજા 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, તો એ નિર્ણય બાબતે તમે શું ખુલાસો સરકાર તરફથી કરવા માંગો છો? મેં આ બાબતે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને મેં તમને કીધું એમ ડીસાના એસડીએમશ્રીને પણ મેં આ બાબતે વાત કરી ત્યારે આવો કોઈ નિર્ણય સરકાર દ્વારા અથવા સરકારી અધિકારી દ્વારા લેવામાં નથી આવ્યો. તમે તમારા દુકાન તમારી રોજીરોટી માટે તમે કન્ટોનમેન્ટ એરિયામાં ના આવતા હોય બધા જ એરિયામાં તમે તમારો ધંધો સરકારના પરિપત્ર પ્રમાણે કરી શકશો એ વાત બહુ સ્પષ્ટ છે. જે હતા ગુજરાત વેર હાઉસિંગના કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માણે, તેમણે જણાવ્યું કે આજે જે ડીસા શહેરમાં અફવા ચાલી રહી હતી તે અફવા ઉપર તેમણે આજે પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેમણે જણાવ્યું છે કે જે આજની બેઠક હતી તે બેઠકની અંદર સમયગાળાને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સમયગાળો તો સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે પ્રમાણે જ ચાલુ રહેશે, પરંતુ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સાથે સાથે અપીલ કરવામાં આવી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.